ક્લાસ સિક્સ કે લીધે ઇલેવન ચેપ્ટર ગુજરાતી જાદુ પત્રની વાર્તા પાર્ટ ટુ દેખેગે ઇસ વિડીયોમાં તો ક્વેશ્ચન થ્રી પેજ નંબર ટેન નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ ચાર વાક્યોમાં લખો તો આપણો પહેલો સવાલ છે લેટર હેડના ખરાબ અક્ષરો જોઈને લેખકે શું કહે છે તો એનો જવાબ છે લેટર હેડના ખરાબ અક્ષરો જોઈને લેખક કહે છે આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં ક્યારેય જોયા ન હતા કુલેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરોને લખનારો જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન મળે ક્વેશ્ચન ત્રણનો બીજો સવાલ છે નિરંજને વેદ સાહેબનો શો પરિચય આપ્યો હતો એનો જવાબ છે પત્રનું લખ લખાણ ન ઉકલતા થિયેટરના મેનેજર મુંજાયા નિરંજને પરિસ્થિતિનો લાભ લઈ વેદ સાહેબનો પરિચય આપતા કહ્યું વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે મારા મારા એ કાકા થાય એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે ક્વેશ્ચન ચોથો છે નીચેના પ્રશ્નોના ઉત્તર વિસ્તારથી લખો એનો પહેલો સવાલ છે નિરંજનના મિત્ર મિત્રએ પત્રોનો કેવો ઉપયોગ કર્યો એનો એનો જવાબ છે નિરંજનના મિત્રએ એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે અરજી કરી હતી એનો ઇન્ટરવ્યૂ હતો મિત્રએ પત્ર જાદુઈ પત્ર લઈને ગયો તેણે એ પત્ર પીએ દ્વારા કંપનીના મેનેજરને મોકલ્યો વાસ્તવમાં જેમણે એ પત્ર લખ્યો હતો તે વેદશાહે પોતે જ એ કંપનીના મેનેજર હતા વેદ સાહેબે પોતાના અક્ષર ઓળખ્યા પણ તે પોતાનું લખાણ ઉકેલી શક્યા નહીં આ પત્રને લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ આમ નિરંજનના મિત્રએ પત્રનો ઉપયોગ નોકરી મેળવવા માટે કર્યો સવાલ પાંચ છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તો એનો જવાબ છે તો એમાં પહેલું છે ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે તો એનો જવાબ છે આ વાક્ય લેખક બોલે છે અને એમના મિત્ર નિરંજનને કહે છે પછી સવાલ પાંચનો બીજો સવાલ છે વેદ સાહેબનો પત્ર છે તો એનો જવાબ છે આ વાક્ય નિરંજન બોલે છે અને થિયેટરના મેનેજર કહે છે સવાલ પાંચનો ત્રીજો સવાલ છે તમે જો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે તો એનો જવાબ છે આ વાક્ય થિયેટરનું મેનેજર બોલે છે અને નિરંજન કહે છે સવાલ પાંચનો ચોથો સવાલ છે આ ઓહો એમ વાત છે અઠવાડિયા પછી તપાસ કરજો તો એનો જવાબ છે આ વાક્ય વેદ સાહેબ બોલે છે અને લેખકને કહે છે પેજ નંબર ઇલેવન છઠ્ઠો સવાલ છે નીચેના શબ્દો જોડની સુધારીને લખો તો આમાં ટિકિટ તો એનો સવાલ જવાબ છે ટિકિટ હરિફાઈ એનો જવાબ છે હરિફાઈ પરિસ્થિતિ એનો જવાબ છે પરિસ્થિતિ સ્વાભાવિક એનો જવાબ છે સ્વાભાવિક અપ્રતિમ એનો જવાબ છે અપ્રતિમ ઓફ ઓફિસ એનો જવાબ છે ઓફિસ પ્રત્યુત્તર એનો જવાબ છે પ્રત્યુત્તર વાત્સલ્ય એનો જવાબ છે વાત્સલ્ય એટલે સુધારીને લખવાનું છે અહીંયા ઠીક છે સવાલ સાતમું છે નીચેના શબ્દોને બે બે સમાનાર્થી શબ્દો લખો તો એનો જવાબ છે મેળ સગવડ સંજોગ બીજું છે સમજ અક્કલ ઢાપણ ત્રીજું છે અમોક અચૂક સફળ ચોથું છે સનાતન શાશ્વત કાયમી પાંચમું છે ગભરામણ ભય મૂંઝવણ છઠ્ઠું છે ઠાવકાઈ ગંભીરતા વિવેક આઠમો સવાલ છે નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો તો એનો જવાબ છે પહેલું છે મુશ્કેલ સહેલું સરળ બીજું છે શાંતિ અશાંતિ ત્રીજું છે વિવેક અવિવેક ચોથું છે પ્રવૃત્ત નિવૃત્ત પાંચમું છે વ્યવસ્થા અવ્યવસ્થા છઠ્ઠું છે સ્મિત રુદન નવમો સવાલ છે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો એનું પહેલું છે મથાળે છાપેલા નામ સર્વનામવાળો કાગળ તો એનો જવાબ છે કૌરવ પાંડવો નો અર્થ આપી વાક્યાંશ પ્રયોગ કરો પેલું છે જંખવાણા પડી જવું તેનો જવાબ છે પડી જવું ખસિયાણા પડી જવું વાક્ય છે જૂઠાણું ખુલ્લું પડી જતા ખુશાલ બધાની આગળ જંખવાણો પડી ગયો ક્વેશન દસનો સવાલ દસનો બીજો છે પોઈન્ટ સ્તબ્ધ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું તો એનું વાક્ય છે પોતાના દીકરીને જ ઘરમાં ચોરી કરતો જોઈ પિતાજી સ્તબ્ધ થઈ ગયા સવાલ દસનો ત્રીજો પોઈન્ટ છે મોતિયા મરી જવા તો એનો જવાબ છે હોશ ગુમાવવો હિંમત હારી જવી તો વાક્ય છે જંગલમાં દૂરથી સિંહ આવતો જોઈ પ્રવાસીના મોતિયા મરી ગયા છે ક્રિયાપદ શોધો અને તે ઘટના જણાવો તો પહેલું છે થિયેટર પર હાઉસફુલ નું પાટિયું ઝૂલતું હતું તો એનો જવાબ છે લાનો અહીંયા જવાબ છે ઝૂલતું હતું ક્રિયાપદ અને ઘટના સ્થિતિમાં ઘટના લખવાનું બીજું છે નિરંજન આગળ ચાલ્યો તો એનો જવાબ છે બીજું ચાલ્યો છે ક્રિયાપદ અને સ્થિતિ ઘટના સ્થિતિમાં સ્થિતિ લખવાનું છે ત્રીજું છે એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો તો એનો જવાબ છે ક્રિયાપદમાં મૂક્યો અને ઘટના સ્થિતિમાં સ્થિતિ જ આવશે ચોથું છે મારી ગભરામણ વધતી જતી હતી તો એમાં ચોથું જતી હતી અને ઘટના સ્થિતિમાં ઘટના આવશે બારમું સવાલ છે નીચેના વાક્યમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો એમાં પહેલું છે હું બે એક્સ્ટ્રા ચેર્સ મૂકવી દઈશ તો એમાં જવાબ છે એમાં વિશેષણ બે અને એક્સ્ટ્રા આવશે અને વિશેષ્ય ચેર્સ બીજું છે પહેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો તો એમાં વિશેષણમાં સનાતન આવશે અને વિશેષ્યમાં પ્રશ્ન તેરમો સવાલ છે નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો એમાં પહેલું છે કે હું ખોટું કહેતો હતો તો એનો જવાબ છે આમાં કોમા આવશે ઉપર કેમ પછી કોમા હું તો ખોટું કહેતો હતો ક્વેશ્ચન માર્ક કોમા કમ્પ્લીટ બીજું છે તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું નિરંજને કહ્યું આમાં ઉત્તર આવશે અહીંયા ઉપરના કોલમ કોમા આવશે તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું ફૂલસ્ટોપ અને બે કોમા નિરંજને કહ્યું ફૂલસ્ટોપ ત્રીજું છે ના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી તેમાં જવાબ છે ઉપરના કોલમમાં ઉપરના કો કોમાં આવશે ના સાહેબ ઇન્વર્ટેડ કોમાં આપે આજે અમને ઘણી મદદ કરી છે ફૂલસ્ટોપ બે કોમા આવશે ચૌદમો સવાલ છે નીચેના શબ્દો ને શબ્દકોશને ક્રમમાં ગોઠવતો એનો જવાબ છે સ્વાગત સનાતન શાંતિ શિષ્ય સારું છે પેલું શાંતિ શિષ્ય સનાતન સારું સ્વાગત પ્રવૃત્તિમાં બીજો સવાલ છે આપણા હાસ્ય લેખકો અને તેમની કૃતિઓની જાણકારી મેળવો તો એમાં જવાબ છે આપણા હાસ્ય લેખકો અને તેમની કૃતિઓમાં એમાં પહેલા જ્યોતિન્દ્ર હરિશંકર દવે જન્મ એકવીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણીસો એક અવસાન અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો એસી પાનના બીડા આત્મપુરાણ રેતીની રોટલી નજર લાંબી અને ટૂંકી ત્રીજું સુખ રોગ યોગ અને પ્રયોગ રંગતરંગ છઠ્ઠો ભાગ એમાં બીજું છે ભટ્ટ વિનોદ જય જશવંતલાલ જન્મ ચૌદ જાન્યુઆરી ઓગણીસો આડત્રીસ પહેલું સુખ તે મુંગી નાર શેખાદમ ગ્રેટ દમ નર્મદ એક કરેક્ટર હાસ્યમૂર્તિ જ્યોતિન્દ્ર દવે એન્ટ ચેખવ ગ્રેટ શોમેન જ્યોર્જ બનાર્ડ શો એમાં ત્રીજું છે ત્રિપાઠી બકુલ પદ્મણી શંકર એમાં જન્મ છે છબ્બીસ નવેમ્બર ઓગણીસો અઠ્યાવીસ અવસાન બે હજાર છ સોમવારની સવારે વૈકુંઠ નથી જોવું દ્રોણાચાર્યનું સા સિંહાસન ગોવિંદે માંડી ગોઠડી મન સાથે મૈત્રી હિંડોળો ઝાક મજોળ આષાઢની સાંજે પ્રિય સખી અને ભજીયા શેક્સપિયરનું શ્રાદ્ધ અંત્રી પછી આમાં ચોથી પ્રવૃત્તિમાં ક છે આ પાઠમાં વપરાયેલા ગમે તે દસ અંગ્રેજી શબ્દો લખો તો એનો જવાબ છે આ પાઠમાં વપરાયેલો અંગ્રેજી શબ્દ શો ફિલ્મ ટિકિટ થિયેટર હાઉસફુલ પેડ મેનેજર કેબિન લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બાલ્કની એક્સ્ટ્રા ચેર્સ ઇન્ટરવલ પોલીસ ઓફિસ કંપની ઇન્ટરવ્યુ પીએ હેડ ઓફિસ ઓલ રાઇટ પોસ્ટમાસ્ટર પ્રવૃત્તિ ચોથાની ખ છે વ્યવહારમાં વાપરતા આવા બીજા અંગ્રેજી શબ્દોની યાદી કરો વ્યવહારમાં એનો જવાબ છે વ્યવહારમાં વાપરતા આવા બીજા અંગ્રેજી શબ્દો છે ડૉક્ટર નર્સ ઇન્જેક્શન હોસ્પિટલ અકાઉન્ટ એલ્યુમિનિયમ ડીઝલ ડેરી પોસ્ટ ઓફિસ બોલપેન ટ્રેન પ્લેટફોર્મ વગેરે પછી ત્રીજું છે આ શબ્દો પૈકી કોઈપણ બે શબ્દો પરથી ત્રણ ત્રણ વાક્યો બનાવો પ્રવૃત્તિનું ચોથું ગ છે એમાં જવાબ છે ડૉક્ટર એન એમાં પહેલું છે સંજીવકુમાર ડૉક્ટર છે બીજું છે દર્દીએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ત્રીજું છે ડૉક્ટરની સમોક્ટર સમાજનો સેવક છે એમાં સેકન્ડ છે થિયેટર એમાં પહેલું છે અમારા ઘર પાસે થિયેટર છે બીજું અમે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ છીએ ત્રીજું છે મમ્મી અને પપ્પા પણ થિયેટર ઉપર આવશે પછી પાંચમો છે નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધો તેને મૂળ જગ્યા પર મૂકી વાક્ય ફરીથી લખો તેમાં પહેલું છે રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ એનો જવાબ છે રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો હા બીજું છે બા તો ગયા સીધા બાપુ પાસે તો એનો જવાબ છે બા તો સીધા બાપુ પાસે ગયા ત્રીજું છે ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પિંછા તો એનો જવાબ છે પંખીઓના પીછા ચારે બાજુ વખરાયેલા હતા ઠીક છે તો આવી રીતે આ ચેપ્ટર આ વિડીયોમાં પૂરો થઈ ગયો છે જો તમને વિડીયો પસંદ આવતો હતો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ